કેમ છો મિત્રો યાર, બધા મજામાં જ છો? તો ઘણા બધા મિત્રોનો કોમેન્ટ આવતી હતી કે ભાઈ, તમે જે સ્ટેટસ બનાવો છો એમાં શરૂઆતમાં તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આવી અલગ અલગ ઇફેક્ટ બનાવતા શીખવાડો, તો તમે આ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર વિડીયો, એવી ઇફેક્ટ બનાવતા શીખવાડીશ. ઠીક છે મિત્રો, મારા મોસ્ટ ઓફલી જેટલા વિડીયો જોયા હશે, ઠીક છે, જેમાં પહેલાં લિરિક્સ આવે એટલે કે લખેલું આવે ને પછી ફોટા આવે, એમાં હું આ ઇફેક્ટનો યુઝ કરતો હોય છે. તો આજના વિડીયોમાં તમને પણ બનાવતા શીખવાડીશ, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. અને ગુજરાતીમાં આવા બીજા ઘણા બધા વિડીયો જોવા માટે આ વિડીયોને એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. હું તમારી માટે આવા જોરદાર ગુજરાતીમાં સ્ટેટસ એડિટિંગ વિડીયો લાવતો રહું છું. મિત્રો, એવી ઇફેક્ટ બનાવવા માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે, જેનું નામ છે અલાઇટ મોશન. જો મિત્રો તમારી જોડે આનું લેટેસ્ટ વર્ઝન ના હોય અને તમે ડાઉનલોડ કરવા માગતો હોય એ પણ બિલકુલ ફ્રીમાં, તો આપણી અલાઇટ મોશનની, સોરી મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તેમાં જઈને ડાઉનલોડ કરી શકો છો, અથવા મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, હું તમને ડાઉનલોડિંગ લિંક આપી દઈશ. તો સૌથી પહેલાં મિત્રો, જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને ઓપન કરીશું. ઠીક છે, ઓપન કરીશું. ઓપન કર્યા પછી આ નીચે હું ગોળ કરું છું, જોઈ શકો છો એ પ્લસનું નિશાન છે, એની પર ક્લિક કરશું. મિત્રો, અહીં તમારે જે રેશિયો રાખો 9.9, અથવા તમારે એંગલ હું રાખું છું 10:80:23:40. ઠીક છે, પેન્સિલમાં જઈને મોસ્ટ ઓફલી ફૂલ સ્ક્રીન સ્ટેટસ માટે આ જ જરૂરી હોય છે, તો આપણે રાખશું 10:80:23:40. ઠીક છે મિત્રો, એ પછી નીચે ગોળ કરું છું, ક્રિએટ પ્રોજેક્ટ ઉપર જતા રહેશું એટલે આ રીતે થઈ જશે. એ પછી નીચે ગોળ કરું છું પ્લસ ઉપર, અહીં ઓડિયોમાં જશું. તમારે કોઈ પણ સોંગ ઉપર સ્ટેટસ બનાવવાનું હોય સોંગ લઈ લેવાનું છે, તો અત્યારે કોઈ પણ સ્ટેટસ લઈ લેવું છું, જેમ કે આ ગોળ કરું છું પ્લસ ઉપર ક્લિક કરીને સ્ટેટસ લઈ લેવું છું, એની ઉપર ક્લિક કરીશ ને એનો ઓડિયો બંધ કરી દેવું છું, કેમ કે મારે કોઈ કામ નથી અત્યારે. ઠીક છે મિત્રો, તો આટલું થઈ ગયું છે. એ પછી તમારે શરૂઆતમાં આવી જવાનું છે. એ પછી નીચે હું ગોળ કરું છું, જોઈ શકો છો મિત્રો, પ્લસ ઉપર ક્લિક કરજો, આ ગોળ કરું છું. ઠીક છે મિત્રો, સોરી મિત્રો, આ ગોળ કરું છું, ચોરસ લઈ લેજો. ઠીક છે મિત્રો, ગોળ કરું છું. એ પછી ઉપર ગોળ કરું છું, ત્રણ ટપકા ઉપર આ પાંચમા નંબરે ફ્લેટ સ્ક્રીન કમ્પ્રેસર એરિયા લખ્યું, એની પર ક્લિક કરજો, ફૂલ સ્ક્રીન થઈ જશે. ઠીક છે મિત્રો, આ રીતે ફરીથી એની પર ક્લિક કરજો અને સ્ટેટસના એન્ડ સુધી ખેંચી લેજો. ઠીક છે મિત્રો, અને આ ગોળ કરું છું એના ઉપર ક્લિક કરજો એટલે આખા સ્ટેટસમાં કંઈક આ રીતે આવી જશે. ઠીક છે મિત્રો, હું જે રીતે બતાવું એ રીતે કરજો. અને જો મિત્રો યાર તમને વિડીયો ગમે તો એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો, તમારો કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરી શકો છો. તો આટલું થઈ ગયા પછી મિત્રો, જે આપણે આ કલર એડ કર્યો એની પર ક્લિક કરશું, આ નીચે ગોળ કરું છું, જોઈ શકો છો મિત્રો, એ કલર અને ફિલ્ટમાં જશું. આ તમારે ગોળ કરું છું ડબલ કલર જવાનું. એ પછી આ ગોળ કરું છું, જોઈ શકો છો મિત્રો, ચોરસ ગોળ કરું છું વચ્ચે વાળું, એની પર ક્લિક કરજો, આને આમ વચ્ચેમાં લાવી દેજો. ઠીક છે મિત્રો, અને આને આમ મોટું કરી દેજો આ રીતે. ઠીક છે, આ રીતે અને આને વચ્ચે વચ્ચે સેટ કરી દેજો આ રીતે. ઠીક છે, તો એટલું કર્યા પછી મિત્રો શું કરવાનું છે, તમારે આ ગોળ કરું છું સફેદ કલર ઉપર ક્લિક કરજો, એનો કોઈ પણ એક કલર આ રીતે કાંટો લઈ લેજો, અને ગોળ કરું છું કાળા કલર ઉપર જઈને સફેદ કલર લઈ લેજો આ રીતે. ઠીક છે મિત્રો, તો આપણે સફેદ કલરને થોડોક ઓછો કરી દઈશું આ રીતે. ઠીક છે મિત્રો, તો આ રીતે તમે તમારી રીતે કરી શકો છો. એક સેકન્ડ, તો ઠીક છે મિત્રો, તો જોઈ શકો છો આ રીતે તમે સફેદ કલરને થોડોક ઓછો કરી દેજો, બહુ વધારે ઓછો પણ ના કરતા, પાછું ખરાબ લાગશે. ઠીક છે મિત્રો, તો એક સેકન્ડ આવતું નથી. ઠીક છે મિત્રો, તો જોઈ શકો છો આપણે આટલું રાખીશું. ઠીક છે મિત્રો, જોઈ શકો છો આટલું. એ પછી સાઈડમાં ક્લિક કરી દઈશું એટલે આ રીતે થઈ ગયું. હવે મિત્રો શું કરવાનું છે, તમારે ફરીથી, ઠીક છે, ઉપર ગોળ કરું છું એના ઉપર ક્લિક કરી બહાર આવતા રહેજો, આ ગોળ કરું છું પ્રોજેક્ટમાં જજો. એટલે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં, ઠીક છે, તમને આ રીતની એક સ્નેકી ઇફેક્ટ મળી જશે અને લઈ લેવાનું છે આ રીતે, જોઈ શકો છો. ઠીક છે મિત્રો, તો એને અલાઇટ મોશનમાં એડ કરી દેજો. એડ કર્યા પછી આ સૌથી નીચે વાળું છે, ઠીક છે મિત્રો, એને છોડીને ઉપરના જે પણ ત્રણ છે એને આ રીતે સિલેક્ટ કરી દેજો. આ બે ગોળ કરું છું, બે ચોરસ ઉપર, ત્રીજા નંબરે કોપી લેયર કર્યા પછી ઉપર ગોળ કરું છું, એથી બહાર આવતા રહેજો. ફરીથી આપણે ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરજો, શરૂઆતમાં આવી જજો મિત્રો, ગોળ કરું છું એની પર ક્લિક કરજો, પેસ્ટ કરશે એટલે કંઈક આ રીતે જોવા મળશે. ફરીથી જ્યાં આગળ માય એસ્કેટેક ગુજરાતી લખ્યું એની ઉપર ક્લિક કરજો, આ ગોળ કરું છું જજો, અને તમારે જે પણ લિરિક્સ લખ્યું હોય લખી શકો છો, જેમ કે આપણે આગળ લખી દઈશું આવી. ઠીક છે મિત્રો, આવી અને ઓકે કરી દઈશું આ રીતે. તો આ રીતે એનો ફોન્ટ છે. ઠીક છે મિત્રો, તમે અહીંથી ચેન્જ પણ કરી શકો છો, કોઈ પણ ગુજરાતી ફોન્ટ લઈ શકો છો. ઠીક છે મિત્રો, તો આટલું થઈ ગયું. ઠીક છે મિત્રો, હવે નીચેનો કલર બદલાતો નથી, સોરી મિત્રો, સૌથી પહેલાં બીજું એક વખત ફરીથી આ ત્રણને સિલેક્ટ કરશું આ રીતે. ઠીક છે મિત્રો, તો ફરીથી આપણે આ ત્રણને સિલેક્ટ કરશું, આ ગોળ કરું છું, બે પ્લસ ઉપર કોપી લઈએ, કોપી ક્લિયર કર્યા પછી મિત્રો આ પતે રાઈટ. ઠીક છે, એટલે જતું રહેવાનું છે આટલે. ફરીથી આ બે ચોરસ ઉપર ક્લિક કરજો, પેસ્ટ કરી દેજો. એમ મિત્રો એન્ડ સુધી તમારી જેટલી પણ લિરિક્સ હોય એ રીતે તમારે કરી દેવાની છે. ઠીક છે મિત્રો, આ રીતે જોજો. આવી પછી અહીં ઇફેક્ટ લખશું, પછી બનાવતા શીખો એ રીતે લખશું. હવે ધારો કે મિત્રો કોઈ ના, ધારો કે આ આટલું લાંબુ ને પણ અડધું જ રાખવું છે, તો એની પર ક્લિક કરશો, આ ગોળ કરું છું, અહીંથી કાપી નાખશું આ રીતે. એની પર ક્લિક કરશો, આ ગોળ કરું છું, અહીંથી જોઈ શકો છો, અહીંથી આગળ કાપી શકો છો, અહીંથી આ બાજુ કાપી શકો છો, અહીંથી આગળ મોટું કરી શકો છો, નાનું કરી શકો છો.
ત્યાં મિત્રો તમારે બધું આ રીતે કાપી નાખવાનું છે। હવે મિત્રો આ નીચે તો બધો કલર સરખો જ આવે છે તો એને બદલવા માટે જે નીચે આપણે લાલ કલર એડ કર્યો એની ઉપર ક્લિક કરશું, નીચે ગોળ કરું છું, ઇફેક્ટમાં જશું, સોરી મિત્રો ગોળ કરું છું, એડ ઇફેક્ટમાં જતા રહીશું મિત્રો, ઠીક છે। આ ગોળ કરું છું કલર અને લાઇટમાં જશું, એક હુશિફ ઇફેક્ટ હશે જોઈ શકો છો મિત્રો, ગોળ કરું છું એની ઉપર ક્લિક કરશું, સ્ટાન્ડર્ડ સેટિંગ શરૂઆતમાં આવી જશું મિત્રો, ગોળ કરું છું એથી એક પ્લસ મારશું, આ ગોળ કરું છું એર ઉપર ક્લિક કરી એન્ડે જતા રહેશું, ગોળ કરું છું એથી એક પ્લસ મારશું અને મિત્રો આને આમ ખેંચી લેશું, ઠીક છે મિત્રો। હવે તમારે આગળ જે પણ 1x 2x 3x એ તમારે જેટલું પણ રાખવું હોય, ઠીક છે મિત્રો, એટલું તમે આગળ ખેંચી શકો છો, ઠીક છે મિત્રો। તો એન્ડે જતા રહેશું અને આગળ તમારે જે પણ 4x 2 આ ગોળ કરું છું એ જોઈ શકો છો, 1x 2x લખેલું, 1x 4x 3x લખેલું હશે તો એને ખેંચવું એટલું ખેંચી લેજો, આપણે 5x કરી નાખ્યું છે એટલે જોઈ શકો છો જેમ તમે આને પ્લે કરશો એમ અલગ અલગ વાગશે, ઠીક છે મિત્રો, જોઈ શકો છો આ રીતે તો કલર બદલાશે। એ રીતે મિત્રો તમારે જેટલી ઇફેક્ટ રાખવી હોય એટલી રાખી શકો છો, મને લાગે છે કે તમે સમજી ગયા છો, ઠીક છે મિત્રો, આમાં બહુ સમજાવવાની જરૂર નથી। આને સેવ કરવા માટે ઉપર ગોળ કરું છું અને અહીં સેવ થઈ જશે। તો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો, તમારો કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરી શકો છો, આપણે મળશું એક નવા વિડીયોમાં।